કેજો આગળ લઈ લો ને જરાક તમારો કેમેરો જરાક આગળ નીચું નીચું રાખીને આગળ લઈ લો કાકા તમે આગળ આવતરી હા બસ રેડી એટલે કોઈ નડે નહીં હાલો હવે રેડી બોલો પેલી ફેબ્રુઆરીએ મારા પિતાશ્રી એટલે કે મહિપતસિંહ બાપુ નો શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ રાખેલ છે અને મા રક્તદાન કેમ્પ એટલે કે બ્લડ દેવા માટે અમે કેમ્પ રાખ્યો છે અને એની અંદર થેલેસમિયાના બાળકો અને અન્ય જે ગરીબ દર્દીઓને બ્લડ મળી રહે એ માટે કેમ્પ કરેલ છે અને મારા પિતાશ્રીનો શ્રદ્ધાંજલિ માટે 1 ફેબ્રુઆરી 1 વર્ષ પૂરું થાય છે તેના માટે હું મારા સમાજના અન્ય સમાજના લોકોને જાહેર આમંત્રણ આપું છું કે આ મારા બાપુજીની શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં અને ડાયરામાં પધારવા બધાને સમૂહમાં આમંત્રણ આપું છું. કલાકારોમાં કીર્તિદાનભાઈ અને તેમજ રાજભાભાઈ ગઢવી તેમજ બિજરાજદાનભાઈ ગઢવી અને સાઈરામભાઈ અને બોક્ષા યોગેશભાઈ બોક્ષા આ તમામ કલાકારો તેમજ બીજા અન્ય કલાકારો આવશે ખરા બધાને આમંત્રણ આપ્યા છે. સાધુ સમાજને તમામ સાધુ સમાજના જે મેન મેન છે સાધુ એ તમામ આવશે ગુજરાતભરમાંથી. હા રાજકીય જે લોકોને મારા ફાધર સાથે કે મારા કુટુંબ સાથે રિલેશન છે એ તમામ લોકો હાજર રહેવાના છે અને હું જાહેર જનતાને તમારા મીડિયા મારફત આમંત્રણ આપું છું કે મારા બાપુજીના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં બધા હાજર રહે અને અમારા આમંત્રણને માન આપી અને જરૂરથી પધારે. કેટલી બોટલનું લક્ષ્ય છે? અમારું 3500 થી 4000 બોટલનું લક્ષ્ય છે કે ભાઈ 3500 થી 4000 બોટલ અમે બ્લડ થશે એમ. થેલેસમિયાના બાળકો મેં આપને વાત કરી ને કે અગાઉ તે મારાથી નાનો ભાઈ હતો એ આ અમે બ્લડ કેમ્પ ભાઈ કરતા અને અગાઉ મારા ભાઈ રામદેવસિંહ જે ઓફ થઈ ગયા છે એમની વાય અમે 1 વર્ષમાં 2 6 6 મહિને કરતા એમાં જે બ્લડ ભેગું કરતા એમાં થેલેસમિયાના બાળકોને પણ આપતા અને અન્ય દર્દીઓને પણ અમે આપતા. એવી રીતે અમે 7 થી 8 બ્લડ બેંકને અમારું બ્લડ આપતા આ બધું ભેગું કરી અને એ બ્લડ અમે બેંકોમાંથી ગમે ને રાતે 2 વાગે જરૂર પડે તો 1 થી 10 બોટલ વિના મૂલ્યે અમે આપતા એક પણ પૈસો લીધા વગર. આ લોક ડાયરામાં જે આવક થશે એ તમામ આજુબાજુની ગૌશાળા છે કે જેટલી નબળી ગૌશાળા હશે ત્યાં અંધ લૂલી લંગડી જે હશે એને બધાને જે રીતે મોકલા એ રીતે ત્યાં ઘાસચારો અથવા જે કાંઈ દવા દારૂની જરૂર હોય એ રીતે અમે અમારા ટ્રસ્ટમાંથી મોકલી દેશું. હાલો આપણે પહેલી તારીખે મારા દાદા બાપુ મહિપતસિંહ બહુભા જાડેજાની પ્રથમ પુણ્યતિથિ છે ત્યારે મહારક્તદાન કેમ્પનું સવારે અમે આયોજન કર્યું છે. રાતે સંતવાણી એટલે કે જે કે લોક ડાયરાનું આયોજન રાખ્યું છે અને એમાં અમે થેલેસીમાને બ્લડ કેમ્પમાં ટૂંકમાં થેલેસીમાના પીડિત બીમારી બીજી કાંઈ ગંભીર બીમારીથી પીડિત લોકો એને કામ આવે એના માટે થઈને એવું એક સેવાનું કાર્ય કરી છે. હજી પ્રથમ પહેલી વાર છે એટલે કાંઈ ટાર્ગેટ નથી. અમે 18 વર્ષથી કરતા હતા પણ કોરોનાના કારણે વચ્ચે 2-3 વર્ષ બંધ થયું પછી પાછું ચાલુ કર્યું છે એટલે આશરે 3000 ઉપર બોટલો થશે. હા રાતે લોક ડાયરાનું આયોજન રાખ્યું છે અહીં રીબડા ખાતે અને એમાં જે કાંઈ ફાળો થાય એ ગોંડલ તાલુકાની તમામ ગૌશાળામાં વાપરવામાં આવશે ગાયું પાછળ. બસ ફાઉન્ડેશનનું હમણાં જ અમે હમણાં એ સંસ્થાનું શરૂઆત કરી છે એમાંથી બીજું કાંઈ નથી લક્ષ્ય એ જ છે કે જેમ જાજા લોકોને જોડી
અને જેમ વધારે ગરીબ લોકોની સેવા અને મદદ કરી અમે, એવો અમારો લક્ષ્ય છે ફાઉન્ડેશન. હા, અને આગળ જતા ફાઉન્ડેશન જે ભાઈ વાત કરી એમ અમે કદાચ દત્તક પણ લઈ લઈ ફાઉન્ડેશન ટૂંકમાં થેલેસેમિયાના બીજા બાળકોને. ભાઈપતસિંહ બાપુની પ્રથમ પુણ્યતિથિ છે તો એમની પાછળ જ એમની યાદમાં આખો કાર્યક્રમ. નામાંકિત કલાકારો ગુજરાતના લગભગ છે, 7-8 કલાકારો છે. પપ્પાએ વાત કરી બધા. ક્યાં સમયથી કાર્યક્રમ શરૂ થયો? સવારે 9 કલાકથી છે, ગુરુવારના 1 ફેબ્રુઆરીના 9 કલાકથી રાત્રિના સવાર સુધી મોડે સુધી ચાલે. અને બ્લડ કેમ્પ સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા છે, બપોરે 12 વાગ્યા સુધી. અને જમવાનું આખો દિવસ ટૂંકમાં બાપુની પાછળ એક સેવાનું કાર્ય છે, સવાર બ્લડ કેમ્પનું, અને રાતે ડાયરામાં જે કાંઈ ગોર થાય અમારે ગૌશાળાની પાછળ વાપરવાનો, એવો હેતુ છે. હમણાં તમે એક થોડા સમય પહેલા હા મકાન મને જાણ થતાં એવું બનાવી આપ્યું હતું. એક પીડિત દલિત પરિવારનું મને વાત મળી હતી અહીંયા ગામના આગેવાનોથી, અને એમાં અમે ફાઉન્ડેશનની મારી ટીમ અને અમે બધા જઈને એને મદદ કરી હતી. એટલું ખાતરી આપું છું કે દર વર્ષે 1 ફેબ્રુઆરીના બ્લડ કેમ્પનું આયોજન રીબડા ખાતે હું કરીશ, એ ખાતરી છે. બીજું સેવા કાર્ય ફરતા રહેશે. આપના માધ્યમથી એટલો જ સંદેશો મારા અને મારા પરિવારના તમામ લોકો અહીંયા છે, મારા બધા ભાઈઓ, મારા કાકા, એટલે કે મારા પરિવારને મને જેટલા અમારા સ્નેહીને જેટલા હિતેચ્છુ છે, જેટલા ચાહક અમારા જે અંગત છે એ, અને જાહેર જનતાને પણ હું બધાને લાગટ આમંત્રણ પાઠવું છું કે આવું સેવાનું કાર્ય કરવા જઈ રહ્યા છીએ ત્યારે તમે સૌ આવો, મારા દાદાને શ્રદ્ધાંજલિ પાઠવો, અને રાતના ડાયરામાં સાથે મોજ માણશું. અને સવારે બ્લડ કેમ્પનું એક સેવાનું કાર્ય છે તો રક્તદાન એટલે મહાદાન કહેવાય, તો તમે બધા પણ આવો રક્ત દેવા એવી મારી નમ્ર અપીલ છે. માત્ર ને માત્ર ખાલી ગોંડલ તાલુકાના તમામ ગૌશાળામાં, કોઈ પણ ગૌશાળા બાકી નહીં, અને ખાલી ગાયોના લાભાર્થ પાછળ વાપરવામાં આવશે.